નમસ્તે મિત્રો મિત્રો આજનું ટાઇટલ જ આપણે માર્યું છે કે મિથિલિન બ્લુ કોરોનાનો કાળ. જેમ કોરોના કાળ બનીને આવ્યો હતો ને એમ મિથિલિન બ્લુ કોરોનાનો કાળ બનીને અત્યારે આપણે જે રીતે મિથિલિન બ્લુ હર ઘર મિથિલિન બ્લુ ઘર ઘર મિથિલિન બ્લુ આ મૂવમેન્ટ આપણે જે સ્પીડે ચાલી છે અને મને નથી લાગતું કે આપણે થોડા સમયમાં જ આ કોરોનાની ચેઇનને તોડી નાખશું આમાં કોઈ કિંતુ પરંતુ જ નથી. કોરોનાની આ ચેઇનને તોડવા માટે હવે આપણી લાંબો સમય નહીં લાગે. એટલે જેટલા પણ મિત્રોએ સાથ સહયોગ આપ્યો છે વિતરણમાં અમારી સાથે પેકેજિંગમાં એ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો બીજી એક તમને વિનંતી એ કરીશ કે જેટલા પણ મિત્રો અમારી પાસેથી બલ્કમાં મિથિલિન બ્લુનો જથ્થો લઈ ગયા છે જે જિલ્લાઓ તાલુકાઓ વાઇઝ જેમણે વિતરણ શરૂ કરવાની ઈચ્છા બતાવી અને અમે એની સાથે જે જથ્થો ત્યાં મોકલ્યો છે તો એ લોકો મહેરબાની કરીને આ વિડીયો જોતા હોય તો પોતાનો નંબર શહેર કોમેન્ટમાં લખે જેથી કરીને જરૂરિયાતમંદ કોરોના પોઝિટિવ લોકોને આ દવા તાત્કાલિક મળી રહે એટલા માટે એ પોતાની વિગત કોમેન્ટમાં લખે. બીજું મિત્રો જે રીતે આપણે પરિણામો જોયા છે એક કલ્પના ન કરી શકાય એટલા સારા પરિણામ આપણે મિથિલિન બ્લુથી મેળવ્યા છે. તો મારી હું ખાસ કરીને અત્યારે સુરત છું તો સુરતના આગેવાનોને વિનંતી કે તમે તમારા ગામડાઓને દત્તક લ્યો આજુબાજુના ગામડાઓને દત્તક લ્યો અને દાન તો બીજા બધા નામના થશે ત્યારે બહુ કર્યા છે પણ આ એક જીવ બચાવવા માટે નાના માણસોનો એક જીવ બચશે તો આનાથી મોટી કોઈ સેવા નહીં હોય. એટલે આ સેવાની અંદર જે પણ મિત્રો જે આગેવાનો સક્ષમ છે એ લોકો જોડાય અને આ મિથિલિન બ્લુને ઘરે ઘરે સુધી પોતાના ગામડાઓમાં પહોંચાડે આજુબાજુના ગામડાઓમાં પહોંચાડે એટલે ગામડા દત્તક લેવાની અત્યારે જરૂર છે ખરી. બીજું આપણે મિત્રો જોયું છે કે જે જગ્યાએ અનુભવ કર્યો છે કોરોનાની એક 10 પેશન્ટ ઉપર મિથિલિન બ્લુથી માત્ર સારવાર થઈ અને 3 દિવસની અંદર એ તમામ પેશન્ટો મિથિલિન બ્લુની સારવારથી નેગેટિવ આવ્યા. અને મિત્રો મીડિયા આ બાબતનો જે રીતને પ્રચાર કરવો જોઈએ એ રીતનો નથી કરતા. ખુદ ઈસુદાનભાઈ ગઢવી VTVનો એક બહુ સારો કાર્યક્રમ ચાલે છે આ કાર્યક્રમના એન્કર ઈસુદાન ગઢવી પોતે ઘરે બેસીને માત્ર પેરાસિટામોલ અને મિથિલિન બ્લુથી સારા થયા છે. તો હકીકતમાં ડિબેટ હાઈકોર્ટે શું કીધું ફલાણાએ શું કીધું સરકાર શું કરીએ કે બેડ નથી ને ઓક્સિજન નથી આ ચર્ચામાં અત્યારે સમય નો બગાડો. અત્યારે લોકોને મિથિલિન બ્લુ કઈ રીતને વધારે ઘર ઘર સુધી કેમ પહોંચાડાય એના ઉપયોગો એના ફાયદાઓ આની ડિબેટ કરવી જોઈએ. એની જગ્યાએ ચેનલોમાં ડિબેટ કંઈક ઓર હાલે છે ઓલું નથી ને હોસ્પિટલમાં નથી. હું તો કહું છું જે હોસ્પિટલની બહાર લાઈનો છે ને પેશન્ટોને હોસ્પિટલમાં દાખલ થવાની જગ્યા નથી બેડ નથી મળતા એ લાઈનોને બહાર જે મિથિલિન બ્લુ જેમની પાસે પહોંચી છે એ યુવાન મિત્રો એમાં જોડાય અને જે બહાર વેઇટિંગમાં મિથિલ હોસ્પિટલમાં બેડ માટેને વેઇટિંગમાં જે લોકો બેઠા છે એમ્બ્યુલન્સમાં એમને બેઠા કરી કરીને અડધી અડધી ચમચી પાઈ દો એટલે અડધી ચમચી મિથિલિન બ્લુ પી જશે ને એટલે એ બચી જશે શરૂઆત થઈ જશે વાયરસને પાછો પાડવાની વાયરસના સંક્રમણને રોકવાની. અને મિત્રો હવે આજે એક બે ન્યૂઝ લિંક ફરતી થઈ છે BBC ગુજરાતી અને બીજી એકાદી કોઈ ચેનલ હતી આ સોશિયલ મીડિયાની લિંકો ન્યૂઝની આવે એમાં હવે એમ સ્વીકારે છે ડોક્ટરો પણ કે મિથિલિન બ્લુ કોરોનાનો વાયરસ ગમે એવો મ્યુટેશન થાય ને આ ડીઓવળીનો ઊભીનો ગમે એવો થાય પણ મિથિલિન બ્લુ એ વાયરસના કોઈ પણ રૂપને કોઈ પણ પ્રકાર એ ગમે એવો ખતરનાક થઈ જાય ને તો મિથિલિન બ્લુ એનો બાપ છે અને આ બાપને હરાવવો હવે કોરોના માટે સંભવ નથી. કોરોનાને શરદી કરતાંય તે સામાન્ય રોગની શ્રેણીમાં મિથિલિન બ્લુ મૂકી દેશે પણ એનો વ્યવસ્થિત પહોંચવા માટેની જે આપણી મૂવમેન્ટ છે એ મૂવમેન્ટને મિત્રો સફળ કરવામાં તમારો સૌનો સહયોગ જોશે. આપણે સુરતની અંદર કંથેરિયા હનુમાન મંદિર છે કોઝવે આ મંદિરે નિઃશુલ્ક વિતરણ છે
અને જે પણ સ્વૈચ્છિક દાન આવે એ પણ મંદિરને જમા થશે, એમાંથી અમારે કોઈને એક રૂપિયો નથી લેવાનો. ક્યાંય પણ કોઈ અમારી પાસેથી મિથિલિન બ્લુ લઈ જાય છે અને વેપાર કરતા ક્યાંય ઝડપાઈ જાય ને તો અમને ચોક્કસ જાણ કરજો કે આ જગ્યાએ 20 રૂપિયાથી કે 25 રૂપિયાથી વધારે 1 રૂપિયો કોઈ લીધો અને વેચે છે. આવી માહિતી જો તમારી સામે આવે તો અમારી પાસેથી લઈ ગયેલા તમામ લોકોની યાદી છે ફોન નંબર સાથે, અને એમાં જો એ મેચ થશે ને તો એની ઉપર આપણે જે પણ કાયદાકીય રીતે આગળ ચાલીશું અને આવા જે આફતમાં પણ અવસર શોધતા હોય ને એ લોકોને ઘરે બેસાડશું. મિત્રો, હજી ફરીવાર કહું છું મિત્રો કે જે લોકો આ મુવમેન્ટમાં સહયોગ થવા આપતા માંગતા હોય તો આના વિતરણની અંદર જોડાજો અને ગામે ગામ પહોંચે એવા પ્રયાસો કરજો. ઘણા જિલ્લાઓમાં અમે પહોંચી નથી શકતા મિત્રો, હું એકલો હોઉં છું, મારી પાસે પાર્સલ કરી દેજો અને એવા બધા ફોન આવે ને તો મારી પાસે એવો સમય નથી હોતો, આખો દિવસ ખડે પગે ઊભા હોય ત્યારે આ વિતરણની સેવા શરૂ રાખી શકીએ છીએ. અને હજી સેવાભાવી મિત્રો જે હોય પોતાના દિવસના 1 થી 2 કલાક જો અમને આપે. મિત્રો, હું સુરતમાં પીપી સવાણી સ્કૂલમાં મહેશભાઈ સવાણીએ એમની જગ્યા અમને આપી છે, ત્યાં રહીને અમે મિથિલિન બ્લૂની બોટલોનું પેકેજિંગ કરીએ છીએ. આ પેકેજિંગમાં મારે સહયોગ મિત્રોનો જોઈએ છે, એટલે જે પણ મિત્રો પોતાના દિવસના 1-2 કલાક કાઢી શકતા હોય તો એ ચોક્કસ અમારે આ બોટલ પેકિંગના કામમાં મદદ કરે. અને બીજા મિત્રોના પણ જે ફોન આવે છે ને કે અમે પાર્સલ કરી દો, તો મિત્રો અમારી પાસે અત્યારે એટલો સમય નથી અને એ કરી શકીએ એમાં સક્ષમ નથી પાર્સલની બધી વિતરણ, કારણ કે આ ધંધો નથી આ સેવા છે. તો તમે તમારા સુરતની અંદર કોઈ પણ સગાવાલા રહેતા હોય એમને કહો કે અમારે મિથિલિન બ્લુ જોઈએ છે તો અમે તેમને આપી દઈશું. અને જે પણ ટ્રાવેલ્સમાં તમારા બીજા સુરતમાંથી એવો જિલ્લો કોઈ નહીં હોય કે ત્યાં બસ ન ચાલતી હોય, એટલે આ બસોમાં તમે તમારા માણસને મોકલીને અમે પીપી સવાણી સ્કૂલ અબરામાં ત્યાંથી તમે મંગાવી લો અને બસોમાં લોડ કરી તમારા સેન્ટર સુધી પહોંચાડો. અને જે પણ લોકોએ 2-3 દિવસ જેટલા હું જેટલા દિવસથી જોઉં છું એટલા દિવસથી આ લોકો લઈ ગયા છે અને પોતાના સેન્ટરો સુધી પહોંચાડી છે, પછી ભલે ગમે એ જિલ્લો હોય, અને એ જિલ્લાની અંદર જે લોકોએ બલ્કમાં અહીંથી લઈ ગયા છે એ લોકો પોતાનો નંબર કોમેન્ટમાં લખે જેથી કરીને આપણે તમારી સુધી એ લોકો જરૂરિયાતમંદ કોરોના પોઝિટિવ દર્દીઓ પહોંચી શકે. મિત્રો, માત્ર કોરોના પોઝિટિવ જ લે એવું નથી, આ દવા સામાન્ય માણસો પણ લઈ શકે છે, એની કોઈ આડઅસર નથી. કઈ રીતે લેવાની બધી વિગત આપણે અમારે સમજાવીએ છીએ, સોશિયલ મીડિયામાં અમારા પેજ ઉપર પણ બધું લખેલું છે. અમદાવાદમાં સેન્ટરો જે છે એ સેન્ટરોને અમે બંધ નહીં થવા દઈએ, પરંતુ મિત્રો હું તમને એક એ વિનંતી કરું છું કે હું અહીંયા લાંબો સમય દિલ્હીથી અહીંયા રોકાઈ નહીં શકું, અને જેટલા સમય હું મારો મેક્સિમમ ટાઈમ ખેંચીને આ તમને અહીંયા જે મદદ કરી શકું એ મદદ બહુ થોડા દિવસોમાં જાજી કરી શકું એ પ્રયાસ મારો છે. તો એના ભાગરૂપે તમે જેટલા પણ લોકો સહયોગી થઈ શકતા હો, ગામડાઓ આજુબાજુના જિલ્લાઓમાંથી સુરત જે આવી શકતા હોય તો પોતે આવે, વાહન લઈને આવે, અમે તેને જોઈતી દવા અહીંયાથી પ્રોવાઈડ કરી દઈશું અને એનું વિતરણ શરૂ કરી દે. નહીંતર આ ગામડાઓની અંદર જે રીતની અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, સરકાર લોકડાઉન નહીં કરે, કારણ કે સરકારને હવે સરકારી ચલાવવાની રહી ને, એટલે આપણે એની વાટે ન બેસતા. સ્વર્ગ જોવા જાતે મરવું પડે ને એની જેવું છે, પણ આપણે કોઈને મરીને સ્વર્ગ ન જોવું, લોકોને બચાવીને સ્વર્ગ જેવો આનંદ અહીંયા લેજો કે તમે કોઈ જીવને બચાવવામાં સફળ થયા અને કોઈને કોરોનાથી મુક્તિ મળી, ઘરે બેઠા મુક્તિ મળી. તો આનાથી વિશેષ કોઈ સેવા નહીં હોય મિત્રો. બીજી એક રિક્વેસ્ટ એ કરી, આ ચાલુ લાવે વોટ્સઅપ કોલ આવે ને આખી લિંક તોડી નાખે જે ભાઈ, યાર ચાલુ રાખજો, હું એને હેન્ડલ કરી લઉં. જી મિત્રો, તો જે પણ આઇસોલેશન સેન્ટર છે, આ આઇસોલેશન સેન્ટરોની અંદર જે સામાજિક સંસ્થાઓને બનાવેલા છે એમાં તમે આ નેબ્યુલાઇઝરથી મિથિલિન બ્લુના 5 ml નેબ્યુલાઇઝરથી એને નાશ આપો, તાત્કાલિક રિકવરી આવશે. ડૉક્ટર ગોલવાલકર સાહેબે જે રીતે કીધું છે કે ઓક્સિજનની બોટલ જેમના ઘરે છે, અને અત્યારે તો ઓક્સિજન મળતોય નથી, બહુ બધી પ્રોબ્લેમ છે, તો આમાં તમે ઓક્સિજનની સાથે જે
ઇમ્યુનિટી ફાયર તરીકે પાણી હોય છે, પાણીની જગ્યાએ મિથિલિન બ્લુ હોય તો ઓક્સિજનની સાથે મિથિલિન બ્લુ, કારણ કે ઘણા પેશન્ટોને ઓક્સિજન લેવલ ઓછું હોય ને, એટલે 70-75 ઓક્સિજન લેવલ હોય તો એને સીધો નાશ ન આપી શકાય, નાશ આપવાથી સીધું ઓક્સિજન લેવલ ડાઉન જાય, 55 સુધી જતું રહે, પણ એને ઓક્સિજનની સાથે ઇમ્યુનિટી ફાયરમાં જો મિથિલિન બ્લુ આપવામાં આવે તો વાયરસ ત્યાં જ મરી જશે, સંક્રમણ તૂટી જશે અને ફાઇબ્રોસિસ જે જામે છે એ મિથિલિન બ્લુ એને તોડી નાખશે, એટલે ઓક્સિજન સીધો ઇમ્પ્રુવ થશે. જે પણ સુરતની અંદર ડોક્ટરો મિથિલિન બ્લુ ડાયરેક્ટ ગ્લુકોઝ સાથે પેશન્ટોને ચડાવે છે એ બહુ સારા રિઝલ્ટ છે. એવા ડોક્ટરોને વિનંતી કે તમારી જે પરિણામ તમે લાવ્યા છો એ પરિણામ લોકો સમક્ષ રાખો, બીજા ડોક્ટરોને પણ શેર કરો, જેથી કરીને આ સારવાર તાત્કાલિક શરૂ થાય અને લોકો બચી શકે. મિત્રો, એટલે આપણે આ અભિયાનને એક સ્પીડ સાથે ચલાવવું છે અને એનું રિઝલ્ટ લાવવું છે, જેથી કરીને કેન્દ્ર સરકારની આંખ ખુલે, ભગવાન કરે, અને આ આખા ભારતમાં આ થિયરીથી ચાલશે તો જ આપણે બચી શકશું. મિત્રો, જે ડોક્ટરો ભાવનગરમાં તબીબી નિષ્ણાંતોની સાથે ગઈકાલે એક મિટિંગમાં વાત થઈ કે કોરોના અચાનક એટલો બધો સ્પ્રેડ કેમ થયો, તો મિત્રો જેમણે વેક્સિન સારી જ છે, વેક્સિન લેવાથી કોરોનાથી બચી શકાય, પરંતુ બીજા ડોઝ પછી પણ કોરોના પોઝિટિવ આવશે, કારણ કે તમારી અંદર જે વાયરસ અંદર વેક્સિનથી જશે એ વેક્સિનના વાયરસ અંદર જે એન્ટીબોડી બનાવશે, એટલે કોરોના સંક્રમણ એકવાર તો થવાનું છે, પણ લગભગ ઓછા લોકોને થાય છે, પણ જેમને પણ સેકન્ડ ડોઝ પછી પણ થયું છે તો એવા પેશન્ટોમાં ડોક્ટરોનું એવું કહેવું હતું કે એ તો બચી જશે કારણ કે એને વેક્સિન લીધી છે, પરંતુ એને પરિવારના બીજા સભ્યો જે નાની ઉંમરના છે એ લોકોએ વેક્સિન નથી લીધી, તો એ ભેળવાય ન જાય એટલા માટે જેમણે વેક્સિન લીધી છે ને એ બહુ કાળજી સાથે ક્વોરન્ટાઇન ટાઈપનું એક શાંતિ રાખીને પીડ્યા રહે, કારણ કે એને થશે તો એને મટી જશે, પણ એને થશે તો બીજા ઘરના નાના સભ્યો નાની ઉંમરના કે જેમનો આ લોકોના ક્રાઇટેરિયા રહ્યો ને એમાં હજી વેક્સિનનો વારો ન આવ્યો હોય ને એ બધાનો વારો ન પડી જાય. અને અત્યારે જે થયું છે ને એમાં એવું થયું છે કે ઓલા તો રિકવર થઈ જશે પણ આનો બીજાનો વારો પડી ગયો ને એ બધા અત્યારે વિકેટો પડવા માંડી, તો આ એક કારણ છે. જેમણે વેક્સિન લીધી હોય એ મહેરબાની કરીને જે ગાઈડલાઈન મુજબ ક્વોરન્ટાઇન, હોમ ક્વોરન્ટાઇન, કોઈ પણ તબિયત ખરાબ હોય તો આડાવાળા ફરે નહીં અને ઘરે ને ઘરે રહે. કામ વગર મિત્રો તમે પણ કોઈ ઘરેથી બહાર ન નીકળો અને જરૂર વગરના કે આંટા ન મારો. હજી સોશિયલ ડિસ્ટન્સના આપણે ધજાગરા ઉડતા જોઈએ છીએ, જાણે મોતની બીક જ ન હોય ને એમ લોકો ફરે છે. અને આ કંથેરિયા હનુમાન મંદિરે મિત્રો એવા પણ, આજે હું લગભગ થોડી વાર સુધી ત્યાં ઊભો રહ્યો તો જે ફ્રીમાં દવા મંદિરમાંથી લેવા માટે એક ઓલું કહેવાય ને મફતની, અમુક લોકો જુલાબની ગોળી ન મૂકતા હોય એવા લોકો જ્યાં મફત આવે ને હાલ્યા જતા હોય ને ખીચામાં નાખતા જ છે, ઉપયોગ નહીં કરે, દેશે નહીં કોઈને, બસ મારા ઘરે એટલો સ્ટોક છે એમ કોને દેખાડવો હશે ખબર નહીં. પણ આવા લોકોને ખબર પડવી કે માત્ર 50 ml, 100, અત્યારે તમને જે 200 ml આપીએ છીએ ને એની 50 ml પણ તમારી પાસે હોય ને તો તમે એક મહિનો કોરોનાની સામે સેફ છો, અને તમારે કોરોનાની સામે બચવા માટે 50 ml ઇનફ છે. તો 50 ml થી વધારે સંગ્રહ ન કરતા લોકો સુધી પહોંચાડજો, ગામો ગામ પહોંચાડજો, અને ગુજરાતમાં એક દ્રષ્ટાંત બનાવવું છે કે મિથિલિન બ્લુથી આપણે કોરોનાને માત આપી, અને આ માત આપવામાં આપણે સૌ સાથે મળીને સફળ થવાનું છે, અને આ લડતને આપણે અંત સુધી પહોંચાડવામાં, તાત્કાલિક અંત સુધી પહોંચાડવામાં આપ સહુનો સહયોગ જોશે. મિત્રો, જય જય ગરવી ગુજરાત, જય ભારત.